नमस्ते विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रकरण 2 બીજા સ્વરૂપ સમીકરણો આપણે સ્વાધ્યાય 2.2 માં હતા, એમાં ચાર દાખલાઓની ચર્ચા કરેલી છે। આજે પાંચમો દાખલો, છઠ્ઠો દાખલો અને સાતમો દાખલાની ચર્ચા કરશું। પાંચમો દાખલો, બે સમય સંખ્યાઓનો તો કે બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલો છે 5/3। બે સંખ્યા છે તો ફાઇનલ થઈ ગઈ અને એનો ગુણોત્તર આપેલો છે 5/3, એટલે ગુણોત્તરને જેમમાં લખાય અને તેમનો તફાવત, એક બીજો શબ્દ અહીં ઉપયોગ થયો છે તફાવત। તફાવત એટલે આપણે અહીં બાદબાકી એવો અર્થ લેશું। તફાવત એટલે બાદબાકી, એટલે કે એની બાદબાકી 18 છે તો તે સંખ્યાઓ છે। તો મિત્રો, બે સંખ્યાનો ગુણોત્તર જો 5/3 આપેલો હોય, ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ બે સંખ્યાઓનો ગુણોત્તર 5/3 આપેલો હોય તો તે બે સંખ્યા કઈ એ પહેલા તમારે લખવી પડે। તો આ 5/3 ના આધારે ચર્ચા કરીએ તો એક સંખ્યા 5x અને બીજી સંખ્યા 3x થાય। ગુણોત્તર હોવાથી આપણે x લખવો પડે, 5/3 હતો એટલે 5x અને 3x એવી રીતે લખી શકાય છે। હવે આ બે સંખ્યાઓ મળી ગઈ મિત્રો, હવે એનો તફાવત એટલે કે બાદબાકી 18 છે। સંખ્યાનો તફાવત કેટલો આપેલો છે? સંખ્યાનો તફાવત 18 છે, આવી સૂચના છે। તો આ સૂચનાને આપણે અનુસરીશું તો બે સંખ્યાઓ છે 5x અને 3x, તફાવતનો અર્થ થાય માઇનસ, એટલે 5x માઇનસ 3x એનો તફાવત છે 18 = 18, આવી રીતે લખી શકાય। 5x માઇનસ 3x બરાબર 18, આવી રીતે લખી શકાશે। 5x માંથી 3x જશે તો 2x બરાબર 18, 2x માંથી આપણે x ને કરતા બનાવીએ તો શું થાય, 18/2, એટલે 2 ના 18 અને x બરાબર 9 જવાબ આવ્યો મિત્રો। પછી આપણે જવાબ બધે એવો પણ x ની કિંમત મળેલી છે તો આપણે એક સંખ્યા કેટલી થાય, તો એક સંખ્યા આપણે 5x થાયેલી છે તો 5 × 9, 5x અને x ની કિંમત મેં મૂકો ગુણાકાર ના સૂત્ર, 5 × 9 = 45 અને બીજી સંખ્યા 3x થાયેલી છે, x ની કિંમત 9 છે, 3 × 9 3 × 9 = 27। ઓકે, તો આ આપણો દાખલો પૂરો થયો છે। ત્યારબાદ દાખલા નંબર 6 માં આવીએ તો જો 3 ક્રમિક પૂર્ણાંક, પેલા તો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા આપણે કોઈ પણ તમે લઈ શકે, દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 6 આ બધી ક્રમિક સંખ્યા કહેવાય, ક્રમિક પૂર્ણાંક સંખ્યા કહેવાય। હવે ઉદાહરણ સ્વરૂપે મિત્રો, આ 1 તો છે, ચાલો 1 તો સંખ્યા, તો 1 પછી 2 કેવી રીતે આવે? તો કે આ 1 માં તમે 1 ઉમેરો તો 2 આવે, 2 પછી ની પૂર્ણાંક સંખ્યા 3 કેવી રીતે મળે? તો કે 2 માં તમે 1 ઉમેરો તો 3 મળે। તો તમને ખ્યાલ આવ્યો મિત્રો કે કોઈ એક સંખ્યા આપણે x ધારી લો, અહીંયા x 1 ની જગ્યાએ x ધારી લો મિત્રો, તો આ એના પછીની ક્રમિક સંખ્યા કેવી રીતે મળે? તો કે તમને જે ધારેલી છે એમાં 1 ઉમેરતા જવાના, એટલે x + 1 ઉમેરો તો શું થાય, એના પછીની ક્રમિક સંખ્યા મળે અને ત્યારબાદ x + 1 માં પાછા 1 ઉમેરો એટલે x + 2, એટલે ક્રમિક સંખ્યા કેમ મળે? 1 સંખ્યા જો x ધારીએ તો એના પછીની ક્રમિક પૂર્ણાંક સંખ્યા x + 2 થાય, એના પછીની ત્રીજી ક્રમિક સંખ્યા x + 2 થાય, એના પછીની બધા ચોથી કેવી હોય તો x + 3 થાય। એ રીતે ક્રમિક સંખ્યાઓ મળતી જાય છે, કેવી રીતે મળતી જાય? તો કે x માં 1
x plus b था આપણે ત્રણ સંખ્યાની વાત કરી તો ત્રણ સંખ્યા મેં આવી રહી છે આવી તો પડશે હવે એ સંખ્યાનો શું કરવાનો છે સ્પષ્ટ કીધું છે સરવાળો ચાલો એનો સરવાળો કરીએ તો x plus 1 સોરી પહેલા x છે પછી સરવાળાની નિશાની બીજી સંખ્યા x plus 1 પછી સરવાળાની નિશાની શા માટે કારણ કે સરવાળો શબ્દ વાપર્યો છે ત્રીજી સંખ્યા x plus 2 એનો સરવાળો 51 હોય x વત્તા 16 ધારેલી છે
24 કરવા પડે એટલે કે 200 AC વત્તા 24 કરવા પડે